તો દર્શક મિત્રો શેર બજાર વિશે વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું પણ તે પહેલા આપ સૌને મૂંઝવતા પ્રશ્નો આપને સમસ્યાઓ કે બજારમાં કયા પ્રકારનો માહોલ છે શું ઉતાર ચઢાવ છે શું નવી મૂવમેન્ટ છે શું પરિસ્થિતિ છે તમામ પ્રશ્નો વિશે આપ મૂંઝવાતા હોય તો મૂંઝવાની કોઈ જરૂર નથી આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લાઇ શી રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું સમાધાન અથવા માર્ગદર્શન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ પહેલા આપણે વાત કરીએ બજાર વિશે શું લાગી રહ્યું છે ગઈકાલે માર્કેટે જે પ્રકારે માર્કેટમાં ક્લોઝિંગ બેસિસ પર જે સંકેત જોવા મળ્યા છે તેના પરથી પહેલા તો ગઈકાલના બજાર વિશેની વાત અને આજે બજારમાં ખુલતાની સાથેની શું મોમેન્ટ ચલો સરસ હવે પહેલા બજારને સમજીએ આપણે ગઈકાલે સમજતા પહેલા હું ગઈકાલનું થોડુંક વિશ્વ આપી દઉં પછી આપણે આગળ જઈએ આપણે ધાર્યું હતું એક્સપેક્ટેશન પ્રમાણે માર્કેટ વોલાટાઇલ રહેશે માર્કેટ વોલાટાઇલ રહ્યું છે છેલ્લા બે દિવસથી આપણી ગણતરી હતી કે માર્કેટ વોલાટાઇલ જ રહેશે અને એક રેન્જ જે છે એ રેન્જમાં માર્કેટ રહેશે આપણને એક્ઝેક્ટલી એ રીતના જોવા મળ્યું છે માર્કેટ ગેપઅપ થાય છે ત્યારે કામ કરવાની જરૂર નથી જ્યારે ડીપ આવે છે સપોર્ટના નજીક આવે છે ત્યારે આપણે કામ કરવાની જરૂર છે એ રીતનું આ માર્કેટ છે આજે વલણનો છેલ્લો દિવસ છે વીકલી વલણનો આજે છેલ્લો દિવસ છે સ્વાભાવિક વાત છે આજે બી માર્કેટ શક્યતા છે વોલાટાઇલ રહેશે ઇન કેસ વોલાટાઇલ નથી રહેતું તો તેજી તરફી રહેશે મંદીની શક્યતા ઓછી છે એટલે પૂટ લઈને કે મંદીની કામ કરવાની શક્યતા ઘણી ઓછી સંભાવના થઈ જાય છે રિસ્કી થઈ જાય છે રાધર એમ કહીએ હા જેને સ્કાલ્પિંગ ટ્રેડિંગ કરતાં આવડતું હોય સ્કાલ્પ ટ્રેડિંગ મંદીમાં એ કરી શકે છે એટલે એવું નથી કે તેજીમાં મંદીના ઇન્સ્ટ્રુમેન્ટ નથી મળતા વોલાટીલિટી છે એટલે ઉપર નીચે થવાનું છે બટ તમારે સ્કાલ્પ ટ્રેડિંગ માટે જી હા આ બંને દિવસ સ્કાલ્પ ટ્રેડિંગ માટે હતા આજે બી કદાચ શક્યતા છે સ્કાલ્પ ટ્રેડિંગ માટે દિવસ રહી શકે છે એટલે માર્કેટ એક એવા પોઈન્ટ ઉપર છે અહીંયા આપણે સમજીએ કેમ માર્કેટ આ રીતની પોઝિશન જે થઈ છે તમે પોતે એક લોજિક લગાડજો ને પછી તમે આગળ વધજો હું તમને ડેટા આપું આપણે વાત કરીએ સેપ્ટેમ્બર મહિનામાં સેપ્ટેમ્બર મહિનાનો જે છેલ્લો અઠવાડિયે છેલ્લો દિવસ હતો પચીસ નવ રાઈટ તો ત્યાં નિફ્ટી હતી અગિયાર હજાર પચાસ માર્ચ મહિનો કે રાધર આપણે કહીએ તો ચલો ભાઈ ફેબ્રુઆરી મહિનાના આખરમાં ઓગણીસ તારીખમાં આપણે આવી જઈએ તો નિફ્ટી તમારી થઈ ચૌદ હજાર નવસો સોરી નવ ચૌદ હજાર પંદર હજાર ચારસો હવે ક્યાં નિફ્ટી તમારી અગિયાર હજાર અને ક્યાં પંદર હજાર ચારસો એટલે ચાર હજાર ત્રણસો પણની તેજી નિફ્ટીમાં તમને જોવા મળી છે કેટલા મહિનામાં ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી હાફ એટલે રફલી સાડા ચાર મહિનામાં સાડા ચાર હજાર પોઈન્ટ સાડા ચાર મહિનામાં સાડા ચાર હજાર પોઈન્ટ એટલે પોઈન્ટ નિફ્ટી હજાર પોઈન્ટ અગિયાર હજાર હતી એટલે રફલી ટેન પર રાઈસ આપણને સેપ્ટેમ્બર મહિનાથી જોવા મળ્યું છે હવે હું વાત કરું કે આપણે ઓગણીસમી તારીખે મીન્સ ઓગણીસમી જે વીકલી કેન્ડલ જે બન્યું છે ત્યાં પંદર હજાર ચારસો નો હાઇ કર્યો છે બંધ આપ્યો છે ચૌદ હજાર નવસો એસી એક્યાસી સમગ્ર તારીખ આજે થઈ દસ તારીખ હવે એક અઠવાડિયું જ બાકી રહ્યું છે હવે ક્યાંક ચૌદ હજાર નવસો એટલે રફલી આપણે પંદર હજાર ગણીએ આજે આપણે ક્યાં છીએ પંદર હજાર સો ગઈકાલનો બંધ તો આખા મહિનામાં ક્યાંક પંદર હજાર પંદર હજાર સો આ એક પીરિયડમાં નિફ્ટી શું થઈ છે ફક્ત સો પોઈન્ટ મુમેન્ટ તમને જોવા મળ્યું છે તો ફક્ત સો પોઈન્ટ એના આગળના સાડા ચાર મહિનામાં ટેન પર પોઈન્ટ એવરી મંથ અને આ મહિનામાં હવે એક અઠવાડિયું જ બાકી રહ્યું છે આ મહિનામાં હાર્ડલી હંડ્રેડ પોઈન્ટ આનો મતલબ કે છેલ્લા મહિનાથી માર્કેટ ક્યાં થઈ રહ્યો છે વન થિંગ આ રીતનું છે વીકલી ઉપર હિસ્ટોરિકલ ડેટા કઈ રીતના જોવા મળ્યું છે હવે થી જો ને ઉપર જવું હોય આપણે પાંચસો હજાર પોઈન્ટની ગણતરી કરીએ રાઈટ ઓગણીસ તારીખથી કરો કે તમે મંથ એક્સપાયરીથી કરો તો મંથ એક્સપાયરી ઇઝ ફોર્ટીન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ હવે આપણે ત્યાંથી બી ગણતરી કરીએ રાધર તો બી પંદર હજાર પાંચસો હવે એ પંદર હજાર પાંચસોના નજીક કદાચ આપણે આવી શકીએ છીએ ના નથી બટ સ્ટીલ વી આર નોટ અબાઉટ ધ હાય નોટ અબાઉટ ધ હાય તો શું થશે કે એક મહિનામાં આપણે ચૌદ હજાર પાંચસો ને પંદર હજાર પાંચસો આ એક રેન્જ આપણને મહિનામાં દેખાય હવે એ પંદર હજાર પાંચસો ઉપર જવું હોય તો સોળ હજાર પાંચસો સેવન્ટીન થાઉઝન્ડ આપણને જોઈએ છે રાઈટ તો એ પોસિબલ ક્યારે છે જ્યારે આપણને ટ્રિગર મળે કંઈક એવા ન્યૂઝ આવે આપને ક્યાંક બેસે છે કે એવા કંઈક ન્યૂઝ આવે એક વાત જો આપને બેસતું હોય કે આપને આ સમાચાર પોઝિટિવ આવતા હોય ગમે ત્યાંથી ગમે ત્યાંથી નોટ ઓનલી ઇન્ડિયા વિશ્વમાંથી તો પણ શક્યતા છે પંદર હજાર પાંચસો ક્રોસ કરશે તો સત્તર હજાર જઈ શકે છે કારણ કે અહીંયા કોન્સોલિડેટ થયો છે અને માર્કેટ ઉપર ગયો છે રેન્જ આપણને મંથલી જે દેખાઈ રહી છે આ મહિના પૂરતી બી જે દેખાઈ રહી છે પંદર હજાર પાંચસો ચૌદ હજાર પાંચસો આ રેન્જમાં ચૌદ હજાર પાંચસો તૂટશે ઇનકેસ કોઈ ન્યૂઝ નથી આવતા નેગેટિવ ન્યૂઝ આવે છે ક્યાંકથી નેગેટિવ ન્યૂઝ આવે છે તો શું તો ચૌદ હજાર પાંચસો તોડશે એ વોલ્યુમ સાથે તોડશે તો આપણે તેર હજાર પાંચસો દસ હજાર વગેરે પછી નવા નવા લેવલ્સ જોવા મળી શકે છે તોડે લેવલ નહીતર ઉપર પોસિબિલિટી છે એટલે આ રેન્જમાંથી બહાર નિફ્ટી આવી જોઈએ તો તમને આગળ ડાયરેક્શન મળે ત્યાં સુધી માર્કેટ અથડાયા કરશે નીચે ઉપર ઉપર વેચો નીચે લો રાઈટ આ રીતના આપણને માર્કેટ એક જનરલ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે વાત કરીએ હવે આજે શું દેખાય છે આજે બી મેં જેમ વાત કરી કે માર્કેટ વોલાટાઇલ દેખાય છે ગઈકાલે એફઆઈઆઈ પોઝિટિવ ડીઆઈઆઈ અગેન પોઝિટિવ ડીઆઈઆઈ પોઝિટિવ તો આપણને તેજી જોવા મળી શક્યતા આજે પણ એવી જ રહેશે એફઆઈએ પોઝિટિવ ડીઆઈઆઈ પોઝિટિવ નો ડાઉટ ઉપર રાઇટ્સ કોલ રાઇટ થઈ રહ્યા છે સપોર્ટમાં બી થઈ રહ્યું છે બંને બેઝ સ્ટ્રોંગ બની રહ્યા છે રાઈટ તો પોઝિટિવ ટ્રેન્ડ તો છે જ આપણે એમ કહેતા જ નથી કે અહીંયા નેગેટિવ ટ્રેન્ડ છે જસ્ટ ગો એન્ડ સેલ ઓન યોર હેડ એ તો આપણે કહેતા જ નથી પોઝિટિવ ટ્રેન્ડમાં છે એક વાત સમજવા જેવી છે ડીઆઈઆઈ પોઝિટિવ છે મેં આપને સ્પેસિફિકલી કીધું છે ભારતમાં છેલ્લા કેટલા સમયથી મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એક્ટિવ છે બધા શેર બજારમાં કામ નથી કરી શકતા ડાયરેક્ટલી તો મ્યુચ્યુઅલ ફંડ થકી ધ્રુવી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ઇન્વેસ્ટમેન્ટની નોર્મલ તારીખ શું છે ફર્સ્ટ વીક પગાર બધાને પહેલા અઠવાડિયે પગાર મળી જાય છે જેમ એમના પાસે ઇન્કમ આવે છે સેલરી આવે છે એ લોકો સિપ ભરતા હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા નાખી દેતા હોય છે કોઈ પાંચસો નાખતો હોય કોઈ હજાર નાખતો હોય કોઈ પચાસ હજાર નાખતો હોય ડિપેન્ડ બધાની પોતપોતાની કેપેસિટી હવે આ ફંડ મ્યુચ્યુઅલ ફંડમાં ફર્સ્ટ વીકમાં આવે છે ફર્સ્ટ વીકમાં આ ફંડ આવતો હોય તો શું થાય રાઈટ એ પૈસા તમારે બજારમાં ઇન્વેસ્ટ કરવું પડે થાય એ ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો ધ ફર્સ્ટ ફોર્ટ નાઇટ કે રાધર પહેલા દસ દિવસ કે પંદર દિવસ આપણે તમે જે બી મ્યુચ્યુઅલ ફંડ જે રીતના એ લોકોને યોગ્ય લાગતું હોય એટલે ડીઆઈઆઈ ત્યાં પરચેઝિંગ કરતા હોય છે ત્યાં પરચેઝિંગ થઈ જાય છે એના પછીની ફોર્ટ એમાંથી પછી જે વધી ગયું હોય તો ત્યાં અમુક વ્યક્તિ મહિનાની આખરી તારીખ આવે ત્યારે એમને ખેંચ બી પડતી હોય કે ના કે આપણને આ ફંડ પૈસા વિડ્રો કરો જેમ ઇન્વેસ્ટમેન્ટ એક વર્ક છે એમ બીજો એક વર્ક છે પ્રોફિટ ટેકિંગ વર્ક અને સાથે સાથે કે ચલો આપણે હવે થોડાક પૈસા ઉપાડો આપણને આટલું મળી રહ્યું છે તો સેકન્ડ હાફમાં તમને ક્યાંક એક વિડ્રોલ જોવા મળે છે એટલે ડીઆઈઆઈ ક્યાંક એક આવે છે મેં તમને આખા મહિનાનું તમને એક સાયકોલોજી કહી દીધી છે કે શું થઈ રહ્યું છે ગેપઅપ થશે શક્યતા છે ધનલી થિંગ ઇઝ રિસ્ક ટેકિંગ એબિલિટી આપણામાં હોવી જોઈએ તો જ અગર પોસિબલ છે કોલ કોલપોટ આ લેવલ ઉપર ઇઝ વન ઓફ ધ બેસ્ટ નોટ વન ઓફ ધ બેસ્ટ ધી બેસ્ટ ધી બેસ્ટ ટ્રેડિંગ પ્લેટફોર્મ જે આપણને મળ્યું છે એક્સચેન્જીસ જે આપણને આપ્યું છે તો કોલ બેસ્ટમાં કામ કરીને ઓવરનાઇટ આગળ વધવાની જરૂર છે જ્યાં રિસ્ક ટેકિંગ એબિલિટી ઓછી ચોક્કસ તો બજાર વિશે વાત કરી છે કે બજારની અંદર શું મુવમેન્ટ રહી છે અથવા જોવા મળી રહી છે અથવા જોવા મળવાની છે આવનાર દિવસોમાં કે આવનાર સમયમાં કેવી રીતે કામ કરી શકો છો બજારની અંદર તેના વિશે વાત કરી છે ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું આપના પ્રશ્નોને પણ લઈશું પણ સમય પહેલા એક બ્રેક નો ના હરીશ મોતિયા સાથે સોમવાર થી શુક્રવાર સવારે આઠ ત્રીસ કલાકે વેલકમ બેક બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેરબજારના ધબકારામાં ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ આપના પ્રશ્નોને પણ લઈશું જે પણ કંઈ પ્રશ્નો છે આપના શેરબજારને અનુલક્ષીને જે પણ કંઈ મૂંઝવણો છે આપની ટીવી સ્ક્રીન પર જે નંબર લઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું માર્ગદર્શન અને સમાધાન હરેશભાઈ પાસેથી મેળવી શકો છો હરેશભાઈ આપણે પહેલા બે ચાર એપિસોડ પહેલા લાસ્ટ વીકમાં લગભગ લાસ્ટ વીકેન્ડના સમય આપણે વાત કરી હતી ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ અંગે અને જેમાં આપણે કહ્યું હતું કે કયા

અદાની ટ્રાન્સમિશનમાં સતત નીચે જાય છે વાત બરાબર છે પણ હજી સપોર્ટ તોડ્યો નથી ડોન્ટ વરી અબાઉટ ઇટ અધાની ગ્રુપ એઝ સચ ઇઝ વેરી ગુડ હાલના તબક્કે તો સપોર્ટ ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે સપોર્ટ તૂટે તો પછી કદાચ ચિંતાજનક થઈ શકે છે રાઈટ બટ નથિંગ ટુ વરી અને તમે જે કહો છો સતત નીચે જાય છે જો હવે મારો ચાર્ટ જે મને દેખાડે છે

આઠસો પંચાવનથી ઘટીને સાતસો ચાલીસ આવ્યા છે ત્યાં તમે પેનિક કરો છો અને તમે શબ્દ યુઝ કરો છો કે સતત ઘટે છે ત્રણ દિવસ જ આમાં બ્લેક બુઝો કેન્ડલ બની છે એમાં બી ખાસ કરીને જો હું વાત કરું તો પાંચમી તારીખે આઠસો ત્રેપનનો હાય ને સાતસો પંચાવનનો લો એ કેન્ડલના અંદર જ આ ટ્રેડ કરે છે તો સતત તો ઘટ્યું જ નથી સાતસો પંચાવન તો તૂટ્યું જ નથી એમ કહેવાય હવે આ સાતસો ચાલીસ તૂટે મે બી બે દાડા પછી આ બે દિવસ સુધી આ સાતસો ચાલીસને સાચવી રાખે તૂટે તો કદાચ આપણે વિચારીએ કે ના કે અહીંયા હવે એક્ઝિટ લેવાનો સમય આવી ગયો છે પેનિક રોહન કેમ કરવાની મારો આ પ્રશ્ન છે તમે જ્યારે લઈને બેઠા છો જૂનો લઈને બેઠા છો પ્રોફિટ છે પ્રોફિટમાં નુકસાન થાય ટ્રેલિંગ સ્ટોપ લોસ એના માટે જ હોય છે સેવન ટ્વેન્ટી તૂટ્યું નથી હું આ તો સેવન ફોર્ટીનું લેવલ અત્યારે ટેન લાઈન આવે છે પણ બેસિકલી સ્વિંગ થેરી પ્રમાણે જાઉં તો સાતસો વીસના નીચે બંધ આપે તો જ આમાં એક્ઝિટ તમારે થવાની જરૂર છે ધ રેસ્ટ વોઝ યોર નોશનલ પ્રોફિટ ઇફ યુ વોન્ટેડ ટુ એન્જોય સમથિંગ મોર તમારે વધારે પ્રોફિટ લેવું તો કંઈક તો તમે કરશો ને આજે કોઈ નવા ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે ફંડ નાખશો તો તમે શું કરવાના છો કંઈક તો સ્ટોપલોસ તમે રાખવાના છો તો આ ઇન્સ્ટ્રુમેન્ટ કારણ કે બહુ વધી ગયો છે તેનો સ્ટોપ લોસ બી થોડો દૂર નો હોય ચોક્કસ હરેશભાઈ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ તો પહેલા વધુ કોલર આપણે સાથે જોડાયેલા છે તો તમને પણ લઈ લઈએ હેલો સુરેશભાઈ બોલો ના ઓડાજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં શું પ્રશ્ન છે આપનો હવે મારે ડોક્ટર રેડી અને ઇન્ડિગો એલાઈન્સ આ બંનેના એકોના લેવલ જોઈએ છે આજના રેડી ગઈકાલે ચર્ચા થઈ ગઈ છે આપણે વાત કરી ઇન્ડિગો ગઈકાલના જો તમે કદાચ એમ કહો કે મેં શો સાંભળ્યો નથી જોયો નથી તો અમારી નિર્માણ ન્યૂઝની ન્યૂઝ ચેનલ છે યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલમાં જઈને તમે શેર બજારનો એપિસેટ ચેક કરો ને એપિસોડમાં તમે સાંભળશો તો તમને ડૉક્ટર રેડ્ડીની બધી વિગત મળી જશે ઇન્ડિગો બાય ઓન ડિકલાઇન ઇન્સ્ટ્રુમેન્ટ છે રાઈટ અહીંયા પંદરસો રૂપિયાનો તમારો સપોર્ટ છે એને ધ્યાનમાં રાખીને તમે પોઝિશનલ

વેલકમ બેક બ્રેક વાત પર એક વખત સ્વાગત છે શેર બજાના ધબકારામાં આપનો ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે ચર્ચા કરી હરેશભાઈ જેમ મેં પહેલા કહ્યું હતું કે આપણે લાસ્ટ વીકએન્ડ પર ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટના લિસ્ટ આઉટ કાઢ્યા હતા કે એ ઇન્સ્ટ્રુમેન્ટ અંગે આપણે વાત કરી હતી કે ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા પ્રકારની મૂવમેન્ટ જોવા મળી રહી છે આજે એ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એક પહેલા પૂછો માંગુ બ્રિટાનિયા અંગે બ્રિટાનિયા અંગે શું લાગી રહ્યું છે આપને પહેલા બ્રિટાનિયા જો મે આપને વાત કરી બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં કે આ ઇન્સ્ટ્રુમેન્ટ બેસિકલી બધા નેગેટિવ છે જી નેગેટિવ રાઈટ બોટમ ફિશિંગ તમે કરી શકો છો કરવું હોય તો રાઈટ બેસિકલી નેગેટિવ છે હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ તમે કીધું મને તો યાદ નથી મેં કઈ તારીખે આ પણ જો ચાર દિવસના ટ્રેડિંગ સેશનમાં હોય તો જ્યારે મેં વાત કરી ત્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ગયું હતું ઉપર ગયું હતું પણ એટલું બધું ઉપર બી નતું ગયું પાંત્રીસો સમથિંગ પાંત્રીસોનું એનું રેઝિસ્ટન્સ હતું પાંત્રીસો સમથિંગ ગયું છે અને પાંત્રીસોથી પછી એને સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે જે ઇટ હેઝ કમડાઉન ટિલ થર્ટી થ્રી નાઇન્ટી સેવન તમે જો આ ચાર દિવસથી માર્કેટ ક્યાં ક્યાંક પોઝિટિવ સાથે છે પોઝિટિવ છે રાઇટ બટ બ્રિટાનિયા તમે જો તો એ બેક ફૂટ ઉપર છે ઇટ્સ નોટ રનિંગ ધ વે ઇટ હેઝ ટુ બી મેં એવું નથી કે મેં તમને નથી કીધું કે આમાં તમે બોટમ ફિશિંગ ના કરો પણ વન અવરની સ્ટ્રેટેજી આપણે ફોલો કરવાની હોય તો વન અવરની સ્ટ્રેટેજી ફોર એક્ઝામ્પલ મેં આ ચોથી તારીખે વાત કરી હોય તે દિવસે એટ હેડ ક્રોસ ધેર વન અવર એ વન અવરની સ્ટ્રેટેજી એને ક્યારે તોડી ચોથી તારીખે બી નથી તોડી તો પાંચમી તારીખે બી નથી તોડી તો છઠ્ઠી તારીખે યસ હવે છઠ્ઠી તારીખે એને વન અવરની સ્ટ્રેટેજી તોડી છે દેટ ઇઝ ધ લો વોશ થ્રી થાઉઝન્ડ ફોર હંડ્રેડ એન્ડ થ્રી હવે ત્રણ હજાર ચારસો તૂટે એટલે તમને ઓલરેડી ખબર છે કે આ પોઝિશનલ બેઝમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ મંદીનું છે તો તમે જ્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ આઠમી તારીખે સવા દસ વાગે તમને બ્રેકડાઉન આપે છે બ્રેકડાઉન સવા દસ વાગ્યા નથી આપ્યો બટ આઈ થિંક સવા દસ પછીની કેન્ડલમાં જ બ્રેકડાઉન આપ્યું છે સ્ટોપ લોસથી તમે બ્રિટાનિયામાં મંદીનું ધ્યાન રાખ્યું છે અને તમે જો થ્રી થ્રી નાઇન સેવન સો થ્રી ફોર સેવન થ્રી 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 નાઇન સેવન ઇન ધીસ તમારે મંદી કરવી હોય તો આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે રાઈટ તમને એંસી રૂપિયા મળી ગયા એટી રૂપીસ થ્રી થાઉઝન્ડ ફોર અરાઉન્ડ અ ગુડ રિટર્ન two percent two and half percent return in what two days not a bad deal next चौकस सरिश्वी कॉलर आपने साथ है जोड़ा है लाश चताने ले लिए हेलो हेलो नमस्कार गुड मॉर्निंग स्वागत है आपनों कार्यक्रम आपनों नाम विनोद भाई नाम चहें शुभ प्रश्न चहें आपनों विनोद भाई अबे डीसीडब्ल्यू ऐसे जाएंगे डीसीडब्ल्यू हम्म ओके

રમત રમત રમી રહ્યો છે ચોથી તારીખે બોટમ ફેશિંગ કેન્ડિડ હતો પહેલાં કલાકનો હાઈ તો લો તોડ્યો નહોતો ઇટ વોઝ રાઇઝિંગ ધ નેક્સ્ટ ડે એને હાઈ કુદાવ્યું છે અગેન રાઈઝિંગ ધ થર્ડ ડે એ ગેપડાઉન ખુલે છે ગેપડાઉન ખુલીને પહેલાં કલાકનો લો નથી તોડતો અગેન રાઇઝિંગ ગઈકાલે પહેલા કલાકના અંદર જ હવે અહીંયા ચેતવવાની જરૂર છે હવે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇફ ઇટ બ્રેક્સ તે ટ્વેન્ટી ફોર હંડ્રેડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી બંધ છે ચોવીસો ના નીચે જો ટ્રેડ કરતો જોવા મળે છે એશિયન પેઇન્ટ ગો એન્ડ સેલ ડેલી ચાર્ટમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ નેગેટિવ છે ઇન્ટ્રા ડે ચાર્ટમાં આજે ચોવીસો આ આપણા માટે અગત્યનો લેવલ છે જે સમયે ચોવીસો તૂટશે કે પહેલાં કલાકનો લો તોડશે રાઈટ અને ચોવીસો આપણે બંને લેવલ ધ્યાનમાં રાખવાની જરૂર છે બંને સ્ટ્રેટેજી એ તૂટશે તો એશિયન પેઇન્ટ તમને ઇન્ટ્રા ડેમાં કે એક કે બે દિવસમાં મે બી ઇન ધ ડેઝ ટુ કમમાં તમને સારું રિટર્ન આપી શકે છે જો એ નથી તોડતો અગેન ઉપર જાય છે તો આ લેવલને તમારે સપોર્ટ ગણવાની જરૂર છે ઓક્કસ હરીશભાઈ વાત કરી છે એશિયન પેઇન્ટ અંગે આપણે વાત કરી છે હરીશભાઈ વધુ કોલર આપણે સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ છું છો તો તમને પ્રશ્ને પણ લઈ લઈએ હેલો કોલ ક્યાંક ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે હરેશભાઈ નેસ્લે અંગે આપણને પૂછવા માંગુ નેસ્લે માટે શું કહેવું છે તેરા હાલ આપનું નેસ્લે ઇન્ડસ્ટ્રીઝ પણ ડેલીમાં તો નેગેટિવ પણ ક્યાં કંઈક બોટમ ફિશિંગ કેન્ડિડેટ હા રહ્યો છે આપણે ચાર તારીખથી ગણીએ ચાર તારીખ પહેલો કલાક એના અંદર જ ચાલ્યો છે એટલે નો ટ્રેડ પાંચમી તારીખે કલાક ઉપર ચાલ્યો છે પોઝિટિવ તો પોઝિટિવ ટ્રેડ આઠમી તારીખે અગેન કલાક ઉપર ચાલ્યો છે પોઝિટિવ ટ્રેડ રાઈટ તમે તેજીમાં જ છો ગઈકાલની વાત કરીએ તો કલાક ઉપર આખરમાં ચાલ્યો છે આ દિવસ દરમિયાન નથી ચાલ્યો સો બેસિકલી નો ટ્રેડ

દર્શક મિત્રો શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને બજાર પર વધુ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે જોતા રહો સિમ ચેનલ પર સિમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા નમસ્કાર